આતંકવાદ મુદ્દે આંતરરાષ્ટ્રીય સ્તરે બદનામ પાકિસ્તાન સુધરવાનું નામ નથી લઈ રહ્યું. અમેરિકાએ આર્થિક સહાય બંધ કરી છતાં પાકિસ્તાને આતંકવાદને પોષવા ચાલુ રાખ્યું છે. અત્યાર સુધી છુપી રીતે આતંકીઓને સમર્થનની વાત હતી, જો કે હવે તો પાકિસ્તાનના પ્રધાનમંત્રી ખુલ્લેઆમ આતંકીઓનું સમર્થન કરી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય આતંકી છે જેની ઉપર પ્રતિબંધ છે એનું જ સમર્થન કરે છે પાકિસ્તાન. છુપી રીતે આતંકવાદને પ્રોત્સાહન આપતા પાકિસ્તાને હવે તો હદ જ કરી દીધી છે. પાકિસ્તાન હવે ખુલ્લેઆમ આતંકીઓનું સમર્થન કરી રહ્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહિદ ખકાન અબ્બાસી હાફિઝ સઈદનું સમર્થન કરી લોકોને ચોંકાવી દીધા. અબ્બાસી કહ્યું કે પાકિસ્તાનમાં હાફિઝ સઈદ વિરુદ્ધ કોઈ કેસ નથી. આશ્ચર્યની વાત તો એ છે કે પાકિસ્તાની પીએમ આંતરરાષ્ટ્રીય આતંકીને સાહેબ કહીને સંબોધ્યો. અબ્બાસી કહ્યું કે સાહેબ હાફિઝ સઈદ વિરુદ્ધ પાકિસ્તાનમાં કોઈ જ કેસ નથી બનતો, આથી તેમની વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી નહીં થાય. કાર્યવાહી ત્યારે થાય જ્યારે કોઈ સામે કેસ બનતો હોય. આ પૂર્વે પાકિસ્તાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈઝલે એક નિવેદનમાં કહ્યું હતું કે હાફિઝને લઈ પાકિસ્તાન તેની જવાબદારીને ગંભીરતાથી નિભાવી રહ્યું છે. હાફિઝ સઈદને લઈ પાકિસ્તાનનું બેવડું વલણ અનેક વાર સામે આવી ચૂક્યું છે. એક તરફ પાકિસ્તાનના પ્રધાનમંત્રી હાફિઝ વિરુદ્ધ કેસ નહીં હોવાની વાત કરી રહ્યા છે, તો બીજી તરફ હાફિઝ સઈદની સંસ્થા જમાત ઉદ દાવાની ફંડિંગ પર રોક લગાવી દેવા. એક તરફ હાફિઝ સઈદને ચૂંટણી લડવા પર રોક લગાવી, તો બીજી તરફ હાફિઝ વિરુદ્ધ કેસ નહીં એવું કહી નજર કેદમાંથી મુક્ત કરી. એક તરફ પાકિસ્તાનનો દાવો છે કે આતંકવાદ વિરોધી પગલાં લઈ રહ્યું છે, બીજી તરફ આજ પાકિસ્તાન મુંબઈ હુમલાના માસ્ટર માઇન્ડને જમાઈની જેમ સાચવી રહ્યું છે. નજર કેદમાંથી મુક્ત હાફિઝ સઈદ ખુલ્લેઆમ પાકિસ્તાનમાં ફરી રહ્યો છે અને ભારત વિરુદ્ધ ઝેર ઓકી રહ્યો છે, એટલે સુધી કે પાકિસ્તાનના અનેક મોટા નેતા હાફિઝ સઈદ સાથે મંચ પર આવવામાં શરમ નથી અનુભવતા. પાકિસ્તાનનું આ વલણ સાબિત કરે છે કે તેના આંતરરાષ્ટ્રીય નિયમોની કોઈ જ ફિકર નથી. તો પાકિસ્તાની પીએમએ હાફિઝ સઈદનું સમર્થન કર્યું છે અને તેને લઈને નેતાઓની શું પ્રતિક્રિયા છે, આવો જોઈએ આ અહેવાલમાં. ભડકાતા હૈ ભારત દેશ મે હમારે દેશ મે આતંક મચાને કી પૂરી કોશિશ કરતા ઇતના હી હમ જાનતે હૈ. પાકિસ્તાન સરકાર કાર્યવાહી કરે તો ઠીક હૈ, ના કરે તો હમ તો કાર્યવાહી કરને વાલે હૈ. વો પાકિસ્તાન મે બેઠ કે કિતની ભી આતંકી બાતેં કરતા હૈ, આપી यहाँ अगर मैदान में जब भी आएगा तो हम उनको छोड़ने वाले थोड़े ही, उसको हम आतंकी मानते हैं. उसके खिलाफ क्या एविडेंस है नहीं है वो पाकिस्तान सरकार देखेगी, हमें दिखते हैं हम उनको माफ थोड़ी करने वाले हैं. आतंकी कारनामों का एविडेंस पाकिस्तान को दिया हुआ है, भारत ने दिया है, सिक्योरिटी काउंसिल के माध्यम से कई विषय आए हैं, अमेरिका ने दिया है, दुनिया भर ने दिया है. वो तो साहब बुला रहे हैं उनको पाकिस्तान प्रधानमंत्री, वो जिनका साहब है उनकी नियति पर ही प्रश्न उठना चाहिए.